वेरावळ शहेरमां આવેલા રેયોન કંપની પ્લાન્ટમાંથી છેલ્લા 5 દિવસથી સતત ગેસ ગળતર થઈ રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે। ગેસ ગળતર બંધ કરાવવાની માંગ સાથે સ્થાનિક રહીશોએ એસડીએમ કચેરી ખાતે પહોંચ્યા હતા। સ્થાનિકોના જણાવ્યા મુજબ કંપનીના પ્લાન્ટમાંથી વારંવાર ગેસ ગળતર થાય છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઊભો થયો છે। છાસવારે કંપનીમાં ગેસ લીકેજની ઘટના બનતી હોવાથી ખારવા સોસાયટી, પીએનટી કોલોની, મફતિયાપરા વિસ્તારમાં રહેતા હજારો રહીશો પરેશાની ભોગવી રહ્યા છે। લોકોને શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં બળતરા, આંખોમાં બળતરા સહિતની તકલીફો થાય છે। આ બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં ભરવામાં આવતા નહીં હોવાથી રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। જો વહીવટીતંત્ર કે કંપની કોઈ કાર્યવાહી નહીં કરે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે। અત્યારે સતત 4 દિવસથી ગેસનું પ્રમાણ વધતું જાય, ગેસ એટલો નીકળે જ નહીં કે અમે અમારા બાળકોને એના ઘરે, મામાના ઘરે મોકલાવી, 5 દિવસથી અમે મોકલાવી દીધા છે, અમારે રહેવાનું કેમ? અત્યારે અમે આગળ પણ 1 મહિના પહેલાં પણ એને લોકોને અમે અપીલ કરી હતી કે આ ગેસનું પ્રમાણ વધતું જાય, અમારા ખારવા સોસાયટીને બીમારી લાગુ પડતી વધતી જશે, અમારે આનો એક્શન કોઈ લેતું નથી। 1 મહિનાથી અમે એનો આવેદન પત્ર આપેલું છે પણ કોઈ એક્શન લીધું નથી। હવે અમારે અત્યારે અમારી લિમિટ પૂરી થઈ ગઈ છે, હવે આગળ અમારે છે નિર્ણય લેવો પડશે કે આ 24 કલાકમાં જો આનો નિર્ણય અમને નહીં મળે તો અમે કાલથી રિયન ગેટ ઉપર અનશન પર બેસવાના છે। પછી અમે એના જવાબદારી, અમે કોઈ ખારવા સોસાયટીને કોઈ પણ જવાબદારી લેશે નહીં। તો અત્યારે અમને 24 કલાકમાં આનો નિર્ણય અત્યારે અમને જોઈએ। અત્યારે અમે આ કલેક્ટર ઓફિસ આવ્યા છીએ, અમે આગળ આવ્યા હતા આવેદન પત્ર લઈને, પણ એનું એક્શન કોઈ લીધું જ નથી। અત્યારે હવે અમારી લિમિટ પૂરી, અમારે અત્યારે ગેસ એટલું છે ને કે અમારે કોઈ વસ્તુ નથી રહેતી, અમારે બહાર નીકળવું ભારે, પર અત્યારે કોરોના છે, અત્યારે અમે બહાર નથી નીકળી, અમારે કઈ નોકરી, આ દરવાજા બંધ કરીને અમને અત્યારે રહેવા પડે, અમારે શું આ છોકરા અમને મામાના ઘરે મોકલાય, અમારે બાળકોને ક્યાં મોકલીને રાખવા, અમારે એકલા રહેવાનું, અમારે બાળકો અમારા ઘરમાં નથી રહી શકતા, આટલી અમારી લિમિટ ખરાબ છે, અત્યારે અમારે ઘરની અત્યારે હાલત ખરાબ છે, અમારે શું કરવું, કોઈ એક્શન લેતું જ નથી, શું કરવું અમારે, તમે કયો હવે અત્યારે અમે શું કરવાનું। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।